ગંગાપુરના પ્રધાનમંત્રી દીનદયાળ જન ઔષધીય સ્ટોર સતત બંધ રહેતા પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સંતરામપુર ખાતે આવેલ સ્ટેટ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયોજિત દીનદયાળ જન ઔષધિ સ્ટોર લાખો રૂપિયાના ખર્ચ કરી બનાવવામાં આવ્યો છે. જે સ્ટોરમાં છેલ્લા 2 માસથી દવા ઓપરેટરે રાજીનામું આપી દેવાથી તે બંધ હાલતમાં હોય ગામડામાંથી આવતા મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને સસ્તી દવા મળતી હતી, જે આ સ્ટોર બંધ થઈ જતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો ખાસ વાત કરવામાં આવે તો સંતરામપુર તાલુકો પૂરેપૂરો ટ્રાય વિસ્તાર ધરાવતો હોય આ વિસ્તારના લોકોને પ્રધાનમંત્રી જન ઔષધીય સ્ટોર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ ગયો છે. ત્યારે એકાએક દવા આપનાર ફાર્માસિસ્ટ નોકરી છોડી જતા સરકારમાંથી બીજા ફાર્માસિસ્ટ મૂકવામાં ન આવતા સંતરામપુર ખાતે આવેલ દીનદયાળ જન ઔષધીય સ્ટોર મૃતપાય અવસ્થામાં આવીને ઉભો રહ્યો છે, જે કેટલા અંશે વ્યાજબી ગણાય તે એક અહીં સવાલ ઉદભવ્યો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે સ્ટેટ હોસ્પિટલમાં આવેલા દીનદયાળ જન ઔષધિ સ્ટોર બંધ થતા કોલેજ રોડ પર આવેલ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધીય સ્ટોરના માલિકો દ્વારા સરકારી નિયમની વિરુદ્ધ જઈ દવા અને ગોળીઓ સ્કિન ટ્યુબમાં લખેલી રકમ મુજબ જ રૂપિયા લેવામાં આવે છે. અને મહત્વની વાત તો એ છે કે જે ગ્રાહકો દવાનું બિલ માંગે છે તો તેમને બિલ પણ આપવામાં આવતું નથી અને ગ્રાહકો સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે, જે કેટલા અંશે વ્યાજબી ગણાય. સરકાર દ્વારા લોકોને રાહત દરે દવા મળે તે માટે જન ઔષધીય સ્ટોર ખોલવામાં આવ્યા છે અને જે લોકોએ આ દવાના સ્ટોરની એજન્સી શરૂ કરી છે તેમને સરકાર દ્વારા નક્કી કરેલ કમિશન પણ આપવામાં આવતું હોય છે. છતાં પણ આ દવાના સ્ટોરના માલિકો દ્વારા ગ્રાહક પાસે નિયમથી વિરુદ્ધ જઈ દવાની કિંમત વસૂલવામાં આવી રહી છે અને તે પણ ઓનલાઈન બિલ આપ્યા વગર, ત્યારે સરકારના જવાબદાર કચેરીના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે. સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર, દીનદયાળ મેડિકલ સ્ટોર્સ સરકાર તરફથી જે ચાલુ કરવામાં આવ્યો હતો એ છેલ્લા 1.5 મહિનાથી બંધ છે. જે કંપનીને જોડે એ કંપનીના જે રિપ્રેઝેન્ટેટિવ છે એમના જોડે તપાસ કરતા ખબર પડી કે ભાઈ કોઈ અમને મેન પાવર નથી મળતા, એટલે કે ફાર્માસિસ્ટ હાલમાં કોઈ અમને કામ કરવા તૈયાર નથી, એના કારણે જીવન છે. પણ જે પબ્લિકને સસ્તી દવાનો જે લાભ મળતો હતો તે બંધ થઈ ગયો છે, એટલે સામાન્ય જનતા પણ થોડીક નારાજ છે. એટલે અમારો કંપનીથી રિક્વેસ્ટ છે કે જેમ બને તેમ વહેલા દીનદયાળ સ્ટોર ચાલુ કરે અને પબ્લિકને ફાયદો થાય એવું કરે. અમીન કોઠારીનો રિપોર્ટ, સંતરામપુર.